बनासकांठा जिल्लाना कदावर नेता लीलाधर वाघेलानुं आजे लांबी मांदगी बाद डीसा स्थित तेमना पुत्रना निवासस्थाने अवसान थयुं छे। लीलाधर वाघेला गुजरातमां ठाकोर समाजना एक आगेवान अने गुजरातना सक्रिय राजकारणमां कदावर नेता हता। 27 वर्षना लीलाधर वाघेलानो जन्म 17 ફેબ્રુઆરી 1934ના પાટણ જિલ્લાના ચાણસ્મા તાલુકાના પિંપલી ગામમાં થયો હતો અને તેમણે બીએસસી બીએડ સુધીનો અભ્યાસ કરેલો છે। અભ્યાસ પૂરો કર્યા બાદ તેઓ શિક્ષક તરીકે જોડાયા। ત્યારબાદ પ્રથમવાર 1975માં યોજાયેલી ગુજરાત વિધાનસભાની ચૂંટણીમાં કોંગ્રેસે તેમને દિયોદર બેઠક પરથી ચૂંટણી મેદાનમાં ઉતાર્યા હતા અને ત્યારથી શિક્ષક લીલાધરભાઈ વાઘેલાએ તેમની રાજકીય કારકિર્દીની શરૂઆત કરી। ત્યારબાદ ગુજરાતના પૂર્વ મંત્રી કેશુભાઈ પટેલના નેતૃત્વમાં ભાજપમાં જોડાયા હતા। લીલાધરભાઈ વાઘેલા તેમના જીવનકાળ દરમિયાન 5 વાર વિધાનસભાની ચૂંટણી જીતી ધારાસભ્ય બનેલા છે અને 3 વાર ગુજરાત સરકારના મંત્રી પણ રહી ચૂક્યા છે અને છેલ્લે 2014માં યોજાયેલી લોકસભાની ચૂંટણીમાં નરેન્દ્ર મોદીના નેતૃત્વ પર પાટણ લોકસભા બેઠક પરથી ચૂંટણી લડીને વિજેતા થયા હતા। લીલાધરભાઈ વાઘેલા તેમના રાજકીય કારકિર્દીની શરૂઆત કોંગ્રેસથી કરી હતી, ત્યારબાદ જનતા દળ અને પછી ભાજપમાં જોડાયા હતા। લીલાધરભાઈ વાઘેલાને 5 પુત્રો હતા અને 25 જણના વિશાળ પરિવાર સાથે જીવન ગુજારતા હતા, પરંતુ છેલ્લા ઘણા સમયથી તેમની તબિયત નાદુરસ્ત રહેતા સક્રિય રાજકારણથી દૂર હતા। આજે વહેલી સવારના ડીસા ખાતે આવેલા તેમના પુત્રના નિવાસસ્થાને લીલાધરભાઈ વાઘેલાએ અંતિમ શ્વાસ લેતા તેમના વિશાળ પરિવાર સહિત ઉત્તર ગુજરાતમાં શોકની લાગણી ફેલાઈ ગઈ છે। આજે તેમના પુત્રના નિવાસસ્થાનેથી તેમના પાર્થિવ દેહને પાટણ ખાતે આવેલા પિંપળી ગામ માટે અંતિમ ક્રિયા માટે લઈ જવામાં આવ્યો હતો। આદર, આજે હું પણ પાલનપુર મુકામે હતો અને મને સવારે સમાચાર મળે, નાના ભાઈનો ફોન આવ્યો કે પિતાજી દુનિયા છોડીને જતા રહ્યા। પિતાજીનો આ જિલ્લામાં અને ગુજરાત રાજ્યમાં કોણ નથી જાણતું એ તો સવાલ છે, અને પિતાજી એમના જીવનકાળ દરમિયાન સંઘર્ષમાં જીવન જીવ્યા છે અને એમણે રાજકીય રીતે પણ જોવા જઈએ તો એમણે પરિવારની પછી અને સમાજની ચિંતા કરી અને સમાજ માટે એમણે જાણે રાત દિવસ એક કરીને સમાજની માટે એમણે હંમેશા પ્રયત્નશીલ રહ્યા। સમાજ મારો કેમ કરીને આગળ આવે એ જ દિશામાં એમણે કામ કર્યું અને રાજકીય જીવનમાં પણ એમણે બેદાગ રહીને ક્યાંય કોઈ એમની સામે આંગળી ન ગઈ, એવું જીવન એમણે જીવ્યા। આજે દુઃખ સાથે જણાવવા મને થાય છે કે લીલાધરભાઈ વાઘેલા ભારતીય જનતા પાર્ટીના ગુજરાતના કદાવર નેતા, પૂર્વ મંત્રી, ડીસાના પણ ઘણી વખત પ્રતિનિધિ રહ્યા, બનાસકાંઠા જિલ્લા માટે સર્વ સમાજને સાથે લઈને ચાલતા એક એવા વ્યક્તિ જે બાહોશ, નીડર અને એકદમ ચોખ્ખા બોલા, આખા બોલા અને સ્પષ્ટ વક્તા, જેને કહેવાય કે વ્યસનથી બહુ દૂર જાહેર માઇક ઉપર વ્યસનમુક્ત બનાસકાંઠા, વ્યસનમુક્ત ગુજરાતની વાત કરવાવાળા અને કોઈથી ન ડરીને માત્ર પોતાના સિદ્ધાંતો સાથે જીવનારા લીલાધરભાઈ વાઘેલા, લગભગ 85 વર્ષની એમની રાજકીય કારકિર્દી સાથે આજે 85-86 વર્ષની ઉંમરે એમનું અવસાન થયું છે। ગુજરાત ભાજપ અને ભારતીય જનતા પાર્ટીએ ખૂબ કદાવર નેતા આજે ખોયા છે, ઠાકોર સમાજે પણ એક સક્ષમ નેતૃત્વ ખોયું છે, પણ હું તો એટલું જ કહીશ કે ભારતીય જનતા પાર્ટીના એક અદના કાર્યકર્તા તરીકે એમણે તમામ સમાજોને સાથે રાખીને કોઈપણ જાતના ભેદભાવ વગર આ સમાજની જે સેવા કરી છે એ અવિસ્મરણીય રહેશે અને અમે પણ સદાય એમના પગલા પર ચાલવાની કોશિશ કરશું। ઠાકોર સમાજના આગેવાન અને ભાજપના કદાવર નેતા લીલાધરભાઈ વાઘેલાનું આજે અવસાન થતાં ઉત્તર ગુજરાતને એક મહાન નેતા ગુમાવ્યા છે। આજે શહેરના વીએન પાર્ક સ્થિત તેમના પુત્રના મકાનમાં વહેલી સવારે લીલાધરભાઈ વાઘેલાએ અંતિમ શ્વાસ લીધા હતા। ત્યારબાદ તેમના પુત્રના નિવાસસ્થાને તેમના સમર્થકો મોટી સંખ્યામાં પહોંચ્યા હતા। લીલાધરભાઈ વાઘેલા હંમેશા જમીન સાથે સંકળાયેલા રહ્યા છે અને તેના લીધે તેમના પાર્થિવ દેહને તેમના વતન પાટણ જિલ્લાના ચાણસ્મા તાલુકાના પિંપળી ખાતે લઈ જવામાં આવ્યો હતો। લીલાધરભાઈ વાઘેલાના પાર્થિવ દેહને જ્યારે તેમના વતન લઈ જવામાં આવ્યો હતો ત્યારે ડીસા શહેરના સાંઈબાબા સર્કલ નજીક પાર્થિવ દેહને લાવવામાં આવ્યો હતો અને તેમના સમર્થકોએ તેમના પાર્થિવ દેહના અંતિમ દર્શન કર્યા હતા। આજે લીલાધરભાઈ વાઘેલાના અવસાનને ડીસામાં તેમના ચાહકોની આંખો આંસુથી છલકાઈ ગઈ હતી।